मित्रो, हवे आपणे बाकीनो पाठ आजे भणीशुं। अहींया आपेलुं छे छाप केवी रीते लेवी, तो आपणे जोईए के आपणे छाप केवी रीते पाड़ी शकीए छे अमुक वस्तुनी, एना विशेनुं छे। तो एक कागर अने मिनिया रंग अथवा पेन्सिल कलर लो, एक कागर लेवानो छे बराबर। हवे ए कागर લઈ આમ પછી એક કલર લેવાનું છે આપણે, જે પેન્સિલિયા કલર જે હોય છે ને, મે આમ એ અથવા કે પાંદરાને ટેબલ પર અથવા જમીન પર મૂકો, પાંદરું જે છે એને ટેબલ ઉપર મૂકવાનું અથવા જમીન પર મૂકો, પણ એવી રીતે મૂકો કે તેની નસો કે એની નસો એમ કે ઉપરની તરફ રહે, એની નસનો જે ભાગ હોય ઉપરની તરફ રહે। જો કમ્પ્લીટ ઉપરની બાજુ રહે તો એ પાનની છાપ ઇન્કમ કમ્પ્લીટ પડી શકે છે। પાંદરા પર કાગળ મૂકો, પાંદરું હોય એની ઉપર કાગળ મૂકવાનું છે। મિનિયા રંગ અથવા કલર પેન્સિલ આ કાગળ ઉપર ધીરેથી ઘસો। હવે કાગળ મૂક્યું છે એની ઉપર એ રંગ જે તમે લીધો છે એ રંગને અથવા તો પેન્સિલ હોય તો પેન્સિલને ધીમે ધીમે ધીરેથી ઘસવાની છે। કાગળ કે પાંદરું ખસી ન જાય તેનું ધ્યાન રાખો। જો કાગળ અને પાંદરું ખસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, જો એ ખસી જાય તો આપણને પાંદરાની ડિઝાઇન સરખી પડી શકશે નહીં। એ છાપ કમ્પ્લીટલી પાડવી હોય તો પાંદરું ખસવું જોઈએ નહીં। હવે જોઈએ એની નીચેનું કે આ જ રીતે વૃક્ષના થડની છાપ લો, જે વૃક્ષ છે એના થડની છાપ લેવી હોય તો કાગળ વૃક્ષના થડ ઉપર મૂકો અને રંગ મિનિયા રંગ અથવા કલર પેન્સિલ તેના ઉપર ઘસો। જુઓ તમે થડની છાપ બનાવી દીધી। હવે જુઓ અહીંયા ચિત્ર આપેલું છે, એ થડ છે એની ઉપર કાગળ મૂકેલો છે અને એ જે કાગળ મૂકેલો છે એની ઉપર આ જે છોકરી છે એ કલર અથવા પેન્સિલથી ઘસી રહી છે, તો એની ડિઝાઇન કે પડી રહી છે। બીજાએ બનાવેલી છાપ જુઓ, શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે, કયા પાંદરાની છાપ સારી છે, કયા વૃક્ષના થડની છાપ લેવામાં તકલીફ પડી, આવું કેમ થયું। તો અમુક કે જે પાન છે બરાબર, કોઈ થડ છે એ અલગ અલગ એમ કે આપણે લેવાનું અને સાની તકલીફ પડે છે એ આપણે જાણવાની છે। બધા વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય, જો બધાની છાલ સરખી હોય તો આપણે કોઈ વૃક્ષને સરખી રીતે ઓળખી શકતા નથી, બધા વૃક્ષની છાલ સમાન લાગે છે। કયા વૃક્ષને છાલની છાપ પાડી શકાય નહીં, શા માટે, તો કયું વૃક્ષ છે જેની છાલની છાપ આપણે પાડી શકતા નથી એવું શા માટે બને છે એ જણાવવાનું છે। જુઓ અને લખો, ચિત્રો જુઓ, ચિત્રમાં શું શું દેખાય છે તેના નામ લખો। હવે અહીંયા ચિત્ર એક આપેલું છે, એ ચિત્રમાં આપણને શું શું દેખાય છે એનું નામ લખવાનું છે। અહીંયા નીચે એક ખાનું આપેલું છે તેમાં, તો અહીંયા પહેલાં આપણે ચિત્ર જોઈશું। અહીંયા એક ફોટો ફ્રેમ છે, ફોટો ફ્રેમની અંદર ફૂલ છે, અહીંયા બારી છે, બારીની પાછળ એક ઝાડ છે, અહીંયા પડદો છે, તકિયું છે, ચાદર છે, છોકરી છે જે પુસ્તક વાંચતી બેઠેલી છે પલંગ ઉપર બરાબર, અહીંયા ગાલીચો આપેલો છે। તો આ રીતે આપણને અલગ અલગ ચિત્ર આપેલા છે, એ હવે નીચેના ખાનામાં લખવાના છે। તો પહેલાં આપણે લખશું ફોટો ફ્રેમ, શું જોવા મળ્યું આપણને, ફોટો ફ્રેમ। તો અહીંયા આપણે લખવાનું છે ફોટો ફ્રેમ બરાબર, ફોટો ફ્રેમ પટી ગયા, પછી એની પછી આપશે પડદો બરાબર, પછી એક પુસ્તક વાંચતી છોકરી પણ આપણે જોઈ છે, પુસ્તક વાંચતી, અહીંયા ના સમાઈ શકે તો તમે અહીંયા નીચે નાના અક્ષરથી લખી શકશો છોકરી, અહીંયા આવશે પલંગની ચાદર બરાબર, ચાદર, પછી આવશે ગાલીચો, ગાલીચો જોયો ને આપણે, પછી આવશે તકિયા, તકિયા પણ એમ કે આપણે જોયા છે। તો અહીંયા જે ચિત્ર આપેલું હતું એના વિશે આપણે અહીંયા માહિતી મેળવી દીધી છે। હવે પાછળ તો અહીંયા છે વિચારો અને લખો, ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય તેમના નામ લખવાને છે। આપણી ઘરની અંદર જે વસ્તુ ઉપર ફૂલોના અને પાનના જે છાપ છે એના નામ અહીંયા આપણે લખવાના છે। તો પહેલાં આપણે અહીંયા લખીશું ગાલીચો,
બરાબર, જે આપણી ઘરની અંદર હોય છે ગાલીચો, બરાબર, એનું લખવાનું છે. પછી તકિયા પણ હોઈ શકે છે, બરાબર, પછી બારીના પડદા ઉપર પણ હોઈ શકે છે, બારીના પડદા. એની પછી આવશે ચાદર, એટલે કે પલંગની ચાદર, બરાબર. અહીંયા ટૂંકમાં લખી દીધું છે મેં. તમે જોયેલા કેટલા વૃક્ષના નામ લખો. હવે આપણે જે વૃક્ષના નામ જોયેલા છે એ વૃક્ષના નામ લખવાના છે. તો અહીંયા પહેલાં આપણે લખીશું બાવર, વડ, અહીંયા આવશે પીપળો, આંબો, બરાબર, આંબો જોયો છે ને બધાએ, બરાબર. અહીંયા આવશે ઘર મારો, લીમડો. આ બધા સામાન્ય જ છે, આપણે બધા એમ કે ઓળખતા હોઈએ છીએ, બરાબર. અહીંયા આવશે બોરડી, અને એની સિવાયનું આપણે અહીંયા લઈ લઈશું કે પીપળો. પીપળો તો આપણે લઈ લીધું છે, બરાબર. વડ પણ આપણે લઈ લીધું. ચલો આ સોપાલવ જેવું એક નામ લઈ લઈએ. આ સોપાલવ મિત્રો. હવે એની નીચેનું છે, શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી? તો એવા ઘણા છોડ છે આપણે જેના વિશે સાંભળ્યું છે પણ આપણે જોયા નથી હોતા, તો એવા નામ આપણે લખવાના છે. તો એવા નામ આપણે લખી દઈશું ધતુરો, બીટ, બોન્સાઈ. બોન્સાઈ એક વૃક્ષ છે પણ એ આપણે ક્યારેય જોયું ખાસ નથી હોતું. પછી તુલીપ, સૂર્યમુખી, એ પણ નથી ખાસ જોયેલું હોતું. પછી પથ્થરવેલ, બરાબર. પછી મણીવેલ. મિત્રો આવી રીતે ઘણા એવા છે જે આપણે જોયા છે, નામ સાંભળ્યું છે પણ જોઈ શકતા નથી. હવે શોધો અને કહો. વડીલોને અત્યારે જોવા મળતા ન હોય તેવા વૃક્ષ વિશે પૂછો. તો વડીલોને અત્યારે પૂછવું હોય તો આપણે પૂછી શકીએ છીએ, કારણ કે એમના જમાનામાં એ લોકો, અત્યારે જે નવા નવા આપણે છોડ જોઈએ છે એ લોકો એમના જમાનામાં જોઈ શકતા નથી. એમના જમાનાના જે વૃક્ષો હતા એ આપણે નથી અત્યારે જોઈ શકતા. અત્યારે નવા નવા એ જોવે છે તો આપણે જૂના જોઈ શક્યા નથી. વડીલોને પૂછો કે કયા વૃક્ષો અત્યારે છે પરંતુ જે પહેલાં નહોતા. તો અત્યારે જે વૃક્ષો છે એ પહેલાંના સમયમાં નહોતા ખાસ. વૃક્ષ સાથે મિત્રતા. તમારી શાળા અથવા ઘર નજીકના વૃક્ષને પસંદ કરી તેની યાદી સાથે મિત્રતા કરો. હવે આપણા જે વૃક્ષ હોય એ વૃક્ષ સાથે મિત્રતા કરી અને એની એક યાદી બનાવવાની છે. સ્થાયી મિત્રતા. મિત્ર વૃક્ષ શાનું છે? તમે ના જાણતા હો તો અન્યને પૂછો. એક વૃક્ષ છે પણ એ જો તમે ના જાણતા હો તો તમે એ વૃક્ષ વિશે કોઈ બીજાને પણ એમ કે પૂછી શકો છો. આપણે ધારો કે કોઈ વડનું વૃક્ષ લઈએ તો વડના વૃક્ષ વિશે આપણે વધારે માહિતી ના હોય તો આપણે બીજાને પણ પૂછી શકીએ છીએ. શું તમે તમારા વૃક્ષ મિત્રને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો? તમે તમારા વૃક્ષ મિત્રને શું નામ આપશો, બરાબર? તો એ આપણે જાતે કરવાનું છે. તમારું મિત્ર વૃક્ષ કયા ફૂલ અને ફળ આપશે? આપણે જે નામ આપ્યું છે વૃક્ષનું, બરાબર, એ વૃક્ષ આપણને કયા ફૂલ ફળ આપશે એ લખવાનું છે. તમારા મિત્ર વૃક્ષના પન્નો કેવા દેખાશે? આપણા મિત્રને વૃક્ષ કે તો આપણો જે મિત્ર વૃક્ષ છે એના પન્નો કેવા દેખાશે એ લખવાનું છે. કયા પ્રાણીઓ વૃક્ષ પર રહે છે? કયા પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે એ લખવાનું છે. પછી રંગ પૂરો. તમારા વૃક્ષ પર અરે વૃક્ષ મિત્ર વિશે વધારે જાણો. બીજા સાથે માહિતીને વહેંચો. નીચે તમારા વૃક્ષનું એક વૃક્ષ મિત્રનું ચિત્ર દોરવાનું છે અને એની અંદર રંગ પૂરવાના છે. અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકની અંદર આપણે સરસ એક ચિત્ર દોરવાનું છે અને એ ચિત્ર દોરાઈ રહે એની પછી આપણે એની અંદર રંગ પૂરવાના છે. તો મિત્રો અહીંયા તમારે એક ચિત્ર દોરી દેવાનું છે, બરાબર, અને એ ચિત્ર દોરી અને એની અંદર રંગ પૂરવાના છે.
तो अहीं आपणे पार्ट बे एटले के वन परिपाठ पूरो थाय छे। हवे तमारे होमवर्क तमारे पर्यावरणनी नोटनी अंदर करवानुं छे। पण दरेके एक पेज नंबर 19 ઉપર જે ચિત્ર વૃક્ષનું દોરવાનું છે એ દરેકે દોરી અને એની અંદર રંગ પૂરી દેવાનો, અને જે હોમવર્ક આપેલું છે એ હોમવર્ક તમારે લખવાનું છે અને એના પ્રશ્નો તૈયાર કરવાના છે।